સૌ પ્રથમ તમારે પીસી અથવા લેપટોપમાં એક બ્રાઉઝર ઓપન કરી દેવાનું રહેશે અને ત્યારબાદ સર્ચ બારમાં જઈને ટાઈપ કરવાનું છે એસએસસી ગુજરાત ડોટ ઓઆરજી ત્યારબાદ એસએસસીના ના ન્યૂ વિન્ડો ઓપન થઈ જશે હવે તમારે આધાર ડાયસ ચાઇલ ટ્રેકિંગ સિસ્ટમના આઇકન પર ક્લિક કરી દેવાનું રહેશે અહીંયા આધાર ડાયસના યુઝર આઈડી એન્ડ પાસવર્ડથી તમારે લોગિન થઈ જવાનું રહેશે આધાર ડાયસ ચાઇલ ટ્રેકિંગ સિસ્ટમમાં લોગિન કરતા જ આપની કોમ્પ્યુટર સ્ક્રીન પર એક પોપપો મેસેજ આવી જશે શાળા સેટઅપ રજિસ્ટરની માહિતી સબમિટ કરો ત્યારબાદ તમારે સિમ્પલી ઓકેના બટન પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ આપની કોમ્પ્યુટર સ્ક્રીન પર શાળા સેટઅપ રજિસ્ટરની માહિતીનું એક ફોર્મ ઓપન થઈ જશે ત્યારબાદ તમને પૂછવામાં આવશે શું આપની શાળા નગર શિક્ષણ સમિતિ સંચાલિત છે હા કે ના તો અહીંયા આપણે હા સિલેક્ટ કરી લઈશું અને ત્યારબાદ શાળાની નગરપાલિકાનું નામ પૂછવામાં આવશે તો આપણે અહીંયાથી એએમસી સિલેક્ટ કરી લઈશું અને ત્યારબાદ પે સેન્ટર શાળાનું નામ અને ડાયસકોટ તો આપની શાળાનું જે પે સેન્ટર છે એ ડ્રોપડાઉન પર અહીંયા ક્લિક કરીને તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે અને શાળામાં ચાલતા અભ્યાસનું માધ્યમ તો આપની શાળા જે માધ્યમની છે તે માધ્યમ પર અહીંયા ટીક કરી દેવાનું રહેશે ત્યારબાદ પૂછવામાં આવશે શું શાળા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા મંજૂર થયેલ છે હા કે ના તો અહીંયા આપણે હા સિલેક્ટ કરી લઈશું અને અહીંયા શાળામાં ચાલતું નીચલું ધોરણ અને શાળામાં ચાલતું ઉપલું ધોરણ અહીંયા બાય ડિફોલ્ટ આવી જશે કારણ કે ઓલરેડી તમે આધાર ડાયસમાં એન્ટ્રી કરેલી છે ધોરણ એક અને આઠની હવે અહીંયા તમને બાય ડિફોલ્ટ ધોરણ અને કુમાર કન્યાવાઇસ બાળકોની સંખ્યા જોવા મળી જશે અને આ બાળકોની સંખ્યા પ્રોપર તમારે ચેક કરી લેવાની છે તો તમારે મેનેજ સ્ટુડન્ટ્સમાં જઈને સુધારો કરી દેવાનો રહેશે અને કુમાર કન્યા કેવી રીતે અપડેટ કરવાના છે જો તમારે તે વિડીયો જોઈએ તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં વિડીયોની લિંક આપી દીધી છે ત્યાંથી પણ તમે તે વિડીયો જોઈ શકશો અને જો આ ડેટા આપે પ્રોપર ચેક કરી લીધો હોય ઓકે હોય તો તમારે સિમ્પલી અહીંયા ટીક કરી દેવાનું છે કે ઉપરોક્ત તમામ વિગત સાચી છે જેની ખાતરી મેં જાતે કરેલ છે જેની ખરાઈ બદલ આ પ્રમાણપત્ર આપવામાં આવે છે અને ત્યારબાદ તમારે સિમ્પલી સબમિટ એન્ડ ફ્રીઝના બટન પર ક્લિક કરી દેવાનું રહેશે જેમ તમે સબમિટ એન્ડ ફ્રીઝના બટન પર ક્લિક કરશો એમ જ એક પોપઅપ મેસેજ આવી જશે શાળા સેટઅપનો ડેટા સફળતાપૂર્વક સાચવવામાં આવ્યો છે અને ત્યારબાદ તમારે સિમ્પલી ઓકેના બટન પર ક્લિક કરી દેવાનું રહેશે ઓકેના બટન પર ક્લિક કરતાં જ એક મેસેજ આપની કોમ્પ્યુટર સ્ક્રીન પર આવી જશે શાળા સેટઅપ રજિસ્ટરની માહિતી આપની માહિતી સેવ થઈ ગયેલ છે આનો મતલબ કે શાળા સેટઅપની કામગીરી અહીંયા સફળતાપૂર્વક પૂરી થઈ ગઈ છે જો આપને અમારો વિડીયો થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઈક એન્ડ શેર જરૂર કરજો અને જો આપ અમારા ચેનલ પર પહેલી બાર વિઝિટ કરતા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો